नमस्ते विद्यार्थी मित्रों, सीसीसी 304 नेपोलियन बोनापार्ट। तो नेपोलियन बोनापार्ट विषे आप आगला लेक्चर में जोयु हतु के तेने जे प्रसिया रशिया ऑस्ट्रिया बराबर ए जे चार देशों होता है, चार देशों भेगा थे यानी लिप्सिंग मुकामे नेपोलियन बोनापार्ट ने हार आपी थी। एटला माटे केटलीक संधिओ थई हती, ए संधिओ में नेपोलियन नी परिस्थिति खूब ज विकट थी बराबर। तेने फ्रेंकफर्ट ठराव हतो ते पण मित्र राज्यों ने तेने इनकार कर नाख्यो हतो। फ्रांस की गादी आपवा माटे मित्र राष्ट्रों तेने तैयार हता। 1789 नी जे परिस्थिति हती एटले कि 1789 समय फ्रांसना जे प्रदेशों हता ए प्रदेशों ज माने राखवा, बाकीना बीजा बधा प्रदेशों ए जे ते देशों ने आपी देवा तेम नक्की करवामां आव्युं हतुं मित्र राष्ट्रों तरफथी। परंतु नेपोलियन बोनापार्ट तेना माटे तैयार थयो ने, माटे शू कर्युं तो मित्र राज्योए नेपोलियन सामे युद्ध जाहेर कर्युं। तो आपणे आगळनो मुद्दो जोईए, फ्रांस पर मित्र राज्यों आक्रमण, फ्रांस पर मित्र राज्यों आक्रमण। एकत्रीसमी मार्च 1814 ना रोज मित्र राज्यों की संयुक्त सेनाए, जो मित्र राज्य कौन से, तो तमे मैं तमने वारंवार कह्युं छे मित्र राज्यों ए यूरोपना फ्रांस सिवायना बीजा बधा जे देशों छे ए एकठा थया छे, बेगा भेगा थया छे। ए मित्र राज्यों संयुक्त सेनाए, मित्र राज्यों की संयुक्त सेना, संयुक्त एटले बधा भेगी थईने सेना, बधा देशों की भेगी थईने सेना, एटले कि मित्र राज्यों की संयुक्त सेनाए पेरिसना कब्जो लीधो। कोनी पासे थी? तो पेरिसनो कब्जो, पेरिस कोनी पासे हतो? तो नेपोलियन पासे हतो, पेरिसनो कब्जो लीधो। आथी नेपोलियन त्यांथी भागीने फॉन्टेनब्लूना किल्लाओमां भरायो बराबर। पेरिसमां कब्जो लीधो एटले त्यांथी नेपोलियन शुं थयो? तो नेपोलियन त्यांथी भागी गयो ने क्यां संताई गयो? तो फॉन्टेनब्लूना किल्लामां ते भराई गए એટલે કે સંતાઈ ગયો। તથા ત્યાં કિલ્લામાંથી ત્યાં એપ્રિલ 1814 માં હવે ફોન્ટેનબ્લ્યુ જે કિલ્લો છે એ કિલ્લામાંથી 1814 માં મિત્ર રાજ્યો સાથે સંધિ કરી, હવે સંધિ કરી। પહેલાં જ્યારે સંધિ થઈ એ વખતે એને શું કર્યું હતું? તો તેનો ઇનકાર કરી નાખ્યો હતો, પરંતુ 1814 તે કિલ્લામાં ભરાયા પછી તેણે મિત્ર રાજ્યો સાથે સંધિ કરી બરાબર। ક્યારે કરી? 1814 તેણે સંધિ કરી, જે ફોન્ટેનબ્લ્યુની સંધિ તરીકે ઓળખાય છે। મેં તમને પહેલાં પણ કીધું જે તે સંધિઓ હોય કે જે તે યુદ્ધો હોય, જે તે પ્રદેશના નામ ઉપરથી તે સંધિ કે તે પ્રદેશના યુદ્ધોના નામ અપાતા હોય છે બરાબર। તો આ સંધિને કઈ સંધિ તરીકે ઓળખવામાં આવી 1814ની? તો ફોન્ટેનબ્લ્યુ સંધિ તરીકે ઓળખવામાં આવી। આ સંધિની શરતો મુજબ નેપોલિયનને કોઈ પણ જાતની શરતો વિના ગાદી ત્યાગ કર્યો। નેપોલિયને પોતાની જાતે જ શું કર્યું? તો કે ફ્રાન્સની ગાદીનો શું કર્યો? તેને ત્યાગ કર્યો, કોઈ બળજબરી કે કોઈ પણ જાતનો ઠરાવ કર્યા વિના મિત્ર રાષ્ટ્રોની સામે તેણે શું કર્યું? તો ગાદીનો ત્યાગ કર્યો, કારણ કે હવે નેપોલિયન બરાબરનો ઝઘડાયો, કારણ કે બધા રાજ્યો બધા દેશો ભેગા થઈ ગયા હતા। તેણે ભૂમધ્ય મહાસાગરમાં આવેલા એલ્બા ટાપુ, ક્યાં આવેલો છે આ પ્રદેશ? તો ભૂમધ્ય મહાસાગરમાં આવેલો છે, ભૂમધ્ય મહાસાગરમાં એલ્બા ટાપુના રાજા તરીકે સ્વીકારવામાં આવ્યો। હવે જો તે ફ્રાન્સનો રાજા રહ્યો નહીં, પરંતુ કયોનો રાજા થઈ ગયો? તો ભૂમધ્ય મહાસાગરમાં આવેલા એલ્બા ટાપુના રાજા તરીકે નેપોલિયન બોનાપાર્ટને સ્વીકારવામાં આવ્યો। તેને મેં તમને કીધું સંધિ થાય એટલે કાં તો નાણાં પણ આપવાના થાય, પ્રદેશ પણ આપવાના થાય। અહીંયા નેપોલિયન બોનાપાર્ટ
માટે શું કર્યું તો ફ્રાન્સનો રાજા ના રહેતા ભૂમધ્ય મહાસાગરમાં આવેલા એલ્બા ટાપુનો તેને રાજા બનાવવામાં આવ્યો. તેની પાસેથી એક વર્ષમાં 20 લાખ એક વર્ષમાં 20 લાખ ફ્રાંક ફ્રાંક એ ફ્રાન્સનું નામ છે ફ્રાંકનું પેન્શન તથા તેના કુટુંબીજનોને વાર્ષિક 25 લાખ તેને 20 લાખ અને કુટુંબીજનોને 25 લાખ ફ્રાંકનું પેન્શન બાંધી આપવામાં આવી. જો તેને કોઈ પણ પ્રદેશની આવક કે કર કે કશામાં કોઈ મગજમારી કરવાની નહીં, કોઈને સીધે સીધું મળવાનું નહીં, પરંતુ શું કરવાનું નેપોલિયન બોનાપાર્ટને તો એને એક વર્ષનું શું આપી દેવાનું તો એક વર્ષના 20 લાખ રૂપિયા આપી દેવાના, બરાબર 20 લાખ ફ્રાંક આપી દેવાનો, અને એના જે કુટુંબીજનો છે નેપોલિયન બોનાપાર્ટના એને 25 લાખ રૂપિયા ફ્રાંક એટલે કે ફ્રાંક આપી દેવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું. બાકીનો વહીવટ કોણ સંભાળશે તો મિત્ર રાજ્યો સંભાળશે. 20 એપ્રિલ 1814ના રોજ નેપોલિયને પેરિસ છોડીને એલ્બા ટાપુ તરફ વિદાય લીધી. ક્યારે લીધી? તો 20 એપ્રિલે. 20 એપ્રિલે તેને ફ્રાંસ છોડી દીધું અને ક્યાં જતો રહ્યો? તો ભૂમધ્ય મહાસાગરમાં આવેલા એલ્બા ટાપુ ઉપર તેને રાજા બનાવ્યો અને ત્યાં તે જતો રહ્યો, બરાબર. તથા ફ્રાન્સમાં તેની જગ્યાએ લુઈ 16માના નાના ભાઈને બેસાડવામાં આવ્યો. જો તેને શું કરવામાં આવ્યું તો તેને ત્યાંથી એલ્બા ટાપુ ઉપર મૂકી દેવામાં આવ્યો અને તેની જગ્યાએ ફ્રાન્સનો રાજા કોને બનાવવામાં આવ્યો? તો જે લુઈ 16મો હતો. લુઈ 16મો કોણ હતો? તો લુઈ 16મો એ 1789ની ફ્રાન્સ ક્રાંતિ સમયે જે રાજા હતો એ રાજાને ગિલોટિન ઉપર ફાંસી આપી દેવામાં આવી હતી, પરંતુ તેનો ભાઈ લુઈ 18માને શું કર્યું? તો નેપોલિયનની જગ્યાએ ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. તો કોને બેસાડ્યો? તો મિત્ર રાષ્ટ્રોએ તેને ગાદી ઉપર બેસાડ્યો. હવે એલ્બા ટાપુ પર નેપોલિયનનો 100 દિવસ. જો બીજો મુદ્દો જોઈએ, એલ્બા ટાપુ ઉપર નેપોલિયનના 100 દિવસ, બરાબર. યુરોપની પ્રાદેશિક તથા અન્ય સમસ્યાઓને ઉકેલવા માટે ઓસ્ટ્રેલિયાના રાજધાની વિયેના મુકામે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના મુકામે મિત્ર રાષ્ટ્રોનું એક સંમેલન બોલાવવામાં આવ્યું. વિયેના સંમેલન જેને ઓળખવામાં આવે છે વિયેના સંમેલન. આ વિયેના સંમેલનને ક્યાં કોની રાજધાની છે? તો ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં મિત્ર રાષ્ટ્રોનું એક સંમેલન બોલાવવામાં આવ્યું. તેમાં શું કરવામાં આવ્યું? તો ફ્રાન્સમાં ફરીથી રૂપાણ વર્ષના રાજવીઓની એટલે કે આ વિયેના સંમેલન શા માટે બોલાવવામાં આવ્યું? તો કે ફ્રાન્સની જે પરિસ્થિતિ 1789માં હતી એ જ પરિસ્થિતિ પાછી ફ્રાન્સમાં લાવવી તેવું મિત્ર રાજ્યો ચાહતા હતા, માટે વિયેનામાં એક સંમેલન ભર્યું. હવે જો આપણને ખબર છે કે ફ્રાન્સમાંથી નેપોલિયન વિદાય લઈ લીધી છે, તેથી આ વિયેના સંમેલનમાં મિત્ર રાષ્ટ્રોએ ફ્રાન્સમાં ફરીથી બુર્બાન વંશની સ્થાપના કરી. મેં તમને કીધું હતું કે લુઈ 18મો, તો લુઈ 18મો એ કયા વંશનો રાજા હતો? તો બુર્બાન વંશનો હતો. બુર્બાન વંશનો રાજા હતો એટલે કે ફ્રાન્સમાં ફરીથી બુર્બાન રાજ્ય વંશની સ્થાપના કરવી તથા ઈસવીસન 1792 મુજબ ફ્રાન્સની પ્રાકૃતિક સીમાઓ નિર્દેશિત કરવામાં આવી. એટલે કે 1792 મુજબ ફ્રાન્સમાં જે સરહદો હતી એ સરહદો નક્કી કરવામાં આવી. એલ્બા ટાપુમાં નેપોલિયન વિચારતો રહ્યો કે ફરીથી શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી. હવે એલ્બા ટાપુ ઉપર બેઠો બેઠો નેપોલિયન બોનાપાર્ટ એવું વિચારતો હતો કે ફરીથી આ મિત્ર રાષ્ટ્રોને કઈ રીતે હાર આપવી. તે હવે જાણી ગયો હતો કે મિત્ર રાષ્ટ્રો વચ્ચે મતભેદો પ્રબળતે છે. હવે નેપોલિયન બોનાપાર્ટને ત્યાંથી ખબર પડવા લાગી હતી કે હવે અંદરો અંદર મિત્ર રાષ્ટ્રો એ શું કરે છે? તો એમના વચ્ચે મતભેદ ચાલુ છે. તેથી ફ્રાન્સની જનતાને હૃદયપૂર્વક બુર્બન વંશની પુનઃસ્થાપનાને હજુ સ્વીકારી નથી. ફ્રાન્સની પ્રજાએ ફ્રાન્સની જનતાએ બુર્બન વંશની રાજા તરીકેની જે મિત્ર રાષ્ટ્રોનો આગ્રહ હતો એ આગ્રહ ફ્રાન્સની પ્રજાએ સ્વીકાર્યો નથી. આથી એલ્બામાં 10 માસની
વસવાટ પછી 10 માસ એટલે કે 10 મહિના પછી નેપોલિયન 26મી ફેબ્રુઆરી 1815 ના રોજ એલ્બા ટાપુમાંથી ભાગી છૂટ્યો અને ફ્રાન્સ પહોંચતા પ્રજાએ તેનું ભવ્ય સ્વાગત કર્યું. બરાબર, 26મી ફેબ્રુઆરી 1815માં તે એલ્બા ટાપુથી ભાગી ગયો અને ફ્રાન્સમાં આવ્યો. તેથી ફ્રાન્સની પ્રજાએ તેમને અભૂતપૂર્વ, બરાબર, ભવ્ય એટલે કે બહુ જ મોટું સ્વાગત કર્યું. હવે આગળ મુદ્દો જોઈએ, વોટરલૂનું યુદ્ધ. આ નેપોલિયન બોનાપાર્ટનું છેલ્લું યુદ્ધ કહી શકાય. બરાબર, જે મિત્ર રાષ્ટ્રો અને નેપોલિયન વચ્ચે થયું હતું. તો પહેલી મે 1815ના રોજ નેપોલિયન 1100 સૈનિકો સાથે ફ્રાન્સના કેનેન બંદરે ઉતર્યો. કોણ ઉતર્યો? તો નેપોલિયન બોનાપાર્ટ. 20મી માર્ચના રોજ તે ફરીથી ફ્રાન્સની ગાદી ઉપર બેઠો. 20મી માર્ચે તે, જો આ પહેલી મે 1815 અગિયારસો સૈનિકો સાથે જે બેઠો હતો એ ક્યાંથી આવ્યો હતો? તો એલ્બા ટાપુ પરથી ભાગીને આવ્યો હતો. અને તે 20મી માર્ચના રોજ ફરીથી ફ્રાન્સની ગાદી ઉપર તે બેઠો હતો. બરાબર, એટલે કે રાજા તરીકે પાછો ફ્રાન્સનો રાજા તે બની ગયો. ફ્રાન્સની જનતાએ શાંતિ, સલામતી તથા સ્વતંત્રતાની વચન આપ્યું. બરાબર, તેને ફ્રાન્સની પ્રજાને શાનું વચન આપ્યું? તો શાંતિ રહેશે, સલામતી રહેશે અને સ્વતંત્રતા રહેશે તેવું તેમણે વચન આપ્યું. બીજી બાજુ મિત્ર રાજ્યો પરસ્પર મતભેદો ભૂલીને નેપોલિયનને ફરીથી સામનો કરવા માટે કટિબદ્ધ થયા. હવે જો બીજી બાજુ એટલે કે નેપોલિયન ભાગીને આવી ગયો એ પછી તો મિત્ર રાષ્ટ્રો પાછા શું થયા? એક થઈ ગયા. એમને વચ્ચે જે મતભેદો હતા એ મતભેદો દૂર કરી અને પાછા એક થઈ ગયા અને નેપોલિયન સામે ફરીથી સામનો કરવા માટે તે તૈયાર થઈ ગયા. સામાન્ય શત્રુ તથા વિશ્વ શાંતિનો ભંજક ઘોષિત કર્યો. 12મી જૂન 1815ના રોજ થયેલા 12મી જૂન 1815માં જે વોટરલૂના મેદાનમાં બંને વચ્ચે મિત્ર રાજ્યો હાથે 7 કલાક યુદ્ધ બાદ, કેટલા કલાક યુદ્ધ બાદ? તો 7 કલાક. 15મી જૂન 1815માં મિત્ર રાષ્ટ્રો અને નેપોલિયન વચ્ચે શું થયું? તો યુદ્ધ થયું. ક્યાં થયું? તો વોટરલૂના મેદાનમાં બંને વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં મિત્ર રાજ્યો હાથે 7 કલાક એટલે કે 7 કલાક બાદ તેના પરાજય થયો. એટલે કે મિત્ર રાજ્યો સાથે 7 કલાક નેપોલિયન લડ્યો, ત્યાર પછી નેપોલિયન શું થયો? ત્યાં પરાજય થયો. તેને દક્ષિણ એન્ટાર્કટિક મહાસાગરમાં આવેલા સેન્ટ હેલેના ટાપુમાં કેદ કરવામાં આવ્યો. તેને ક્યાં? હવે જો પેલા એલ્બા ટાપુનો રાજા બનાવવામાં ના તો આવ્યો, હવે શું કરવામાં આવ્યું? તો એટલાન્ટિક મહાસાગરમાં આવેલા સેન્ટ હેલના ટાપુમાં હવે રાજા નહીં, હવે શું કરવામાં આવ્યો? તો કેદ કરવામાં આવ્યો. જેલમાંથી તેની સાથે એક ડૉક્ટર તથા 12 નોકરને પણ તેની સેવા માટે રાખવામાં આવ્યા. જો કેટલું સન્માન તો એ આપે છે. તો એની માટે એક ડૉક્ટર, પછી 12 નોકર પણ તેની સેવા માટે રાખવામાં આવ્યા હતા. જ્યાં 2મી મે 1821ના રોજ 52 વર્ષની વયે તેનું અવસાન પામ્યું. એ જેલમાં તે ક્યારે અવસાન પામ્યો? તો 2મી મે 1821ના રોજ 52 વર્ષની વયે તે ત્યાં મૃત્યુ પામ્યું. બરાબર, અને અહીંયા નેપોલિયન બોનાપાર્ટની સિદ્ધિઓ, તેની કારકિર્દી અને એ બધું જ અહીંયા સમાપ્ત થઈ ગયું. બરાબર,
હવે નેક્સ્ટ લેક્ચર આપણે નવો પ્રશ્ન આગળના લેક્ચરમાં જોઈશું.